આજે આપણે છે એ ધંધાકીય સેવાઓ બે એના આપણે ચોથા લેક્ચરની અંદર છે એ મળ્યા છીએ। બેંકની આપણે કાર્યોની છે એ વાત કરી હતી। બેંકના મુખ્ય કાર્ય અને બેંકના ગૌણ કાર્ય। બેંકના મુખ્ય કાર્યની અંદર આપણે રોકાણ કરવું, ધિરાણ કરવું, ત્યાર પછી થાપણો સ્વીકારવી અને આંતર બેંકીય વ્યવહાર। એની અંદર આપણે કોલ મની, કોલ મની રેટ આ બધા વિષય છે તે આપણે ભણ્યા હતા। બેંકના ગૌણ કાર્યની અંદર આપણે જોઈતું કે બેંકના ગૌણ કાર્ય છે ક્યાં છે, તો બેંકના ગૌણ કાર્ય ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહારો કરવા, સાખ પત્ર એટલે કે કોઈ વ્યક્તિની છે એ સાખ પત્ર છે એ ઉદ્દેશીને આપવું, ત્યાર પછી ટ્રાવેલર્સ ચેક આપવો, ત્યાર પછી છે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા, પછી બેંક સાથે જોડાયેલા ગ્રાહકની સાખ અંગેની માહિતી આપવી, અને હવે આપણે હજી બે કાર્યો જે ભણવાના હતા તે કે બાહેધરે દલાલ તરીકે સેવા આપવી। હજી એક કાર્ય આપણે બાકી રહી દીધું બેંકના કાર્યોની અંદર, બે કાર્યો તો આપણે જોઈ લઈએ। બેંકના કાર્યો આ ગૌણ કાર્યો એની અંદર આપણે જોઈતું કે બાંયધરી દલાલ તરીકે સેવા આપવી। બાંયધરી દલાલ તરીકે સેવાની અંદર જ્યારે કંપની ભરણા માટે મૂડી બજારમાં આવે અને મૂડી ઉઘરાવે ત્યારે તેને સતત એ ભય રહેતો હોય છે કે ભરણાની રકમ મળશે કે કેમ। જો રકમ ન મળે તો કંપની ધંધો કરવામાં છે મુશ્કેલી પડે છે। આવા સમયે બેંક ભરણાની પૂરી રકમ કે લઘુત્તમ ભરણાની રકમ એટલે કે ઓછું તેવી બાંયધરી આપે છે, અને જો રકમ ઓછી ભરાય તો તેટલી જ જામીનગીરી કંપની પોતાની પાસે બેંક દ્વારા ખરીદી લે છે। આ સેવા બદલ બેંક છે એ પોતે કમિશન મેળવે છે, એટલે બાંયધરી દલાલ તરીકેનું એક કાર્ય છે એ પણ કંપની કરે છે। પછી અન્ય સંબંધિત સેવાઓ બેંક છે એ આ બાંયધરી દલાલ તરીકે તો કાર્ય કરે પણ અન્ય એને લગતી સંબંધિત સેવાઓ પણ કરે છે। અન્ય સંબંધિત સેવાઓ એટલે કેવી કેવી સેવાઓ, તો કે ભાઈ બેંકે પોતાના ગ્રાહકોને એટીએમ, ડીમેટ તેમજ સેફ ડિપોઝિટ વોલ્ટની સેવાઓ, ત્યાર પછી અન્ય સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવે છે। ગ્રાહક માટે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવી સુવિધાઓ પણ છે એ આપવામાં આવે છે। આ હતા બેંકના ગૌણ કાર્યો। હવે આપણે બેંકના પ્રકારો વિશે છે તે ભણશું વિદ્યાર્થી મિત્રો, કે બેંકના જે પ્રકારો છે એ કેવા કાર્ય કરે છે। જો બેંકના કાર્યો હતા એની જેમ જ એના પ્રકારો છે, આપણે ચાર પ્રકારની છે વાત કરી હતી। બેંકના પ્રકારો, બેંકના કાર્યો એ થાપણ સ્વીકારવું છે, બેંકના વિવિધ પ્રકારના જે કાર્યો છે તે ખાતા ખોલાવવાના તેમજ બેંકની અન્ય સુવિધાઓ માટે મધ્યસ્થ બેંક પણ જરૂરી છે। બેંકના નિયમ પ્રમાણે કેવાયસી, નાવ યોર કસ્ટમર માટે ફોટો વાળું એક માન્ય આધાર કાર્ડ તે પણ છે રેટના પુરાવામાં માંગે છે। બેંકના પ્રકારની અંદર પહેલું આવશે કે બચત ખાતું। બચત ખાતું કેવું કાર્ય કરે, કોના માટે હોય છે બચત ખાતું તેના વિશે, તો કે લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ સમાયેલું હોય છે। આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે। આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય તેટલા દિવસનું છે વ્યાજ મળે છે। બરોબર વિદ્યાર્થી મિત્રો, સમજજો આ ખાતામાં બેંક ચેકબુક, એટીએમ કાર્ડ જેવી સુવિધા સેવાઓ પૂરી પાડે છે। ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવે છે। ચેક કે ઉપાડ ચીઠી વડે નાણાં ઉપાડી શકે છે। બેંક ખાતેદારને આ ખાતામાં ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી સિલેક રાખવાની છે એ ફરજ પૂરી પાડે છે કે ઓછામાં ઓછી આટલી સિલેક તો છે એ હોવી જ જોઈએ। સામાન્ય રીતે બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંખ્યા છે મર્યાદિત કરેલી છે, આપણે ખબર છે વિદ્યાર્થી,
ત્રણ વાર તમે નાણા છે ઉપાડી શકો છો કે મૂકી શકો છો એનાથી વધારે હોય તો બેંક પોતે છે ચાર્જ મેળવે છે આ બચત ખાતાનો નિયમ છે આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકાય છે બે વ્યક્તિઓ સાથે લઈને બે વ્યક્તિઓ ભેગા મળીને આ ખાતું ખોલી શકે છે જેમાં વારસદારની નિમણૂક કરી શકાય છે આ ખાતા દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં થાપણો મળવી જરૂરી બને છે મોટા પ્રમાણમાં જે પોતે જાહેર જનતા પાસેથી છે એ થાપણ ઉઘરાવે છે ત્યાર પછી આવશે ચાલુ ખાતું બચત ખાતાની વાત કરી દીધી હવે ચાલુ ખાતું ચાલુ ખાતું વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલાવી શકે છે આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં હોતું નથી પરંતુ બેંક છે એના માટે બેંક ચાર્જીસ વસૂલ કરી શકે છે આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવાની સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા રાખવામાં આવતી નથી સામાન્ય રીતે આ ખાતું ધંધાદારી વ્યક્તિઓ છે એ ખોલાવી શકતા હોય છે તમને પૂછે કોણ ખાતું ખોલાવી શકે ચાલુ ખાતું તો ધંધાદારી સંસ્થાઓ છે તે પછી આવશે રિકરિંગ ખાતું ચાલુ ખાતું પછી રિકરિંગ ખાતું રિકરિંગ ખાતું બચતના હેતુથી ખોલવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત હોય છે આવા ખાતામાં વ્યાજનો દર વધુ અને બાંધી મુદતની થાપણમાં પ્રમાણમાં ઓછો હોય છે નિશ્ચિત સમયગાળો પૂરો થતાં બેંક વ્યાજ સહિતની રકમ છે ચૂકવી આપે છે આ છે એ રિકરિંગ ખાતું તરીકે ઓળખવામાં આવે છે કે નક્કી કરેલી મુદતે નક્કી કરેલા અંતે છે એ બેંક પોતે વ્યાજ સહિત જે રકમ છે એ આપે તે રિકરિંગ ખાતા તરીકે ઓળખાય છે બાંધી મુદતનું જેને આપણે ફિક્સ ડિપોઝિટ તરીકે ઓળખીએ છીએ બાંધી મુદતનું ખાતું બાંધી મુદતનું ખાતું બેંકો માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય તેવા સ્ત્રોત એટલે બાંધી મુદતની થાપણ બેંક અને થાપણદાર વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલી મુદત સુધીના થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી જો પાકી મુદત પહેલા રકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર છે ઘટી જાય છે મુદત પૂરી થતાં વ્યાજ સહિતની રકમ બેંક પરત કરશે તેવી લેખિત બાંહેધરી આપે છે એટલે લખાણ કરેલું હોય છે ફિક્સ ડિપોઝિટની અંદર નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકાતી હોવાથી બચત ખાતા અને રિકરિંગ ખાતાના પ્રમાણમાં વ્યાજનો દર છે કેવો હોય છે ખૂબ વધુ જોવા મળે છે આ છે બાંધી મુદતનું ખાતું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે બેંકના છે એ ચાર પ્રકારો છે આપણે પહેલા બેંકના કાર્યો વિશે વાત કરી અને હવે બેંકના છે એ પ્રકારો વિશે છે તે જોવાનું હતું તો જોઈએ કે બેંકના છે એ કેટલા પ્રકારો છે તો બેંકના ચાર પ્રકારની અંદર બચત ખાતું ચાલુ ખાતું રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું બચત ખાતાની અંદર છે એ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે એમાં વ્યાજ છે એ આપવામાં આવે છે પણ કેવું વ્યાજ તો કે જેટલા દિવસ સુધી તમે બચત કરી હોય એટલા દિવસનું વ્યાજ છે એ અંદર આપવામાં આવે છે અને કેના સ્વરૂપે ચૂકવાય છે તો કે ચેક ડ્રાફ્ટ અથવા રોકડ કે ઉપાડી વડે તમે છે નાણાં ઉપાડી શકો છો ચાલુ ખાતામાં છે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી કારણ કે એમાં છે બેંક ચાર્જીસ પોતે છે એ ચાર્જીસ છે એ વસૂલ કરતી હોય છે આ રીતના વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખી શકો છો રિકરિંગ ખાતું કે જે બાંધી મુદત જેને ફિક્સ ડિપોઝિટ આપણે કહીએ છીએ નિશ્ચિત સમયે નિશ્ચિત મુદતના અંતે છે જે ખાતું ખોલાવીએ અને પછી મળે તેને રિકરિંગ ખાતું તરીકે ઓળખાય છે બાંધી મુદતનું ખાતું એમાં પાકતી મુદતે આપણે કહીએ કે ફિક્સમાં છે પૈસા મળ્યા છે બાંધી મુદત છે કે વર્ષ દિવસ પછી છે મને આટલા પૈસા મળશે વર્ષ દિવસ પછી મને આમ થશે આ 1,00,000ના મને આટલા પૈસા મળશે તો એ શું છે એ બાંધી મુદતના ખાતા તરીકે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો આ આ પ્રકારો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બેંક સેવાઓ વિશે છે તે વાત કરશું બેંક કેવી કેવી સેવાઓ આપે એની પહેલા આપણે બેંકના કાર્યો વિશે વાત કરી હતી એમાં મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે બેંક સેવાઓ વિશે ભણશું કેવી કેવી બેંક સેવાઓ આપે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી છે એ લખેલું વાંચેલું છે લખેલું છે તે જોઈ લીધું